નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો જો તમે અમારી તો સબસ્ક્રાઈબ કરી કરી લેજો અને પણ દબાવી દેજો તો આજે આપણે પ્રશ્ન બેંક જોવાનું છે સામાજિક તો તારીખ વીસ એક બે હજાર ત્રેવીસ ના રોજ આપણું એકમ કસોટીનું પેપર એટલે કે પ્રશ્ન બેંક લેવાનું છે સમય રહેશે એક કલાક કુલ ગુણ રહેશે પચીસ તો વિભાગ એ છે મિત્રો યોગ્ય જોડકા જોડો તો પહેલું છે આપણે જોઈએ તો પહેલું છે રાષ્ટ્રીય સંગ્રહાલય તો મિત્રો આપણે જોઈએ તો પેલું રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે અને સાલા રંજન મ્યુઝિયમ સંગ્રહાલય ક્યાં આવેલું છે તો મિત્રો આપણે જોઈએ તો રાષ્ટ્રીય સંગ્રહાલય છે તો મિત્રો એ દિલ્હીમાં આવેલું છે ક્યાં રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં છે પછી ભારતીય સંગ્રહાલય છે મિત્રો જોઈએ તો આપણે તો ભારતીય સંગ્રહાલય આવેલું છે કોલકત્તામાં ક્યાં મિત્રો કોલકત્તામાં પછી આપણે જોઈએ તો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો પ્રિન્સ ઓફ વેલ મ્યુઝિયમ આવે છે મુંબઈમાં ક્યાં મિત્રો મુંબઈમાં પછી આપણે જોયું સારા રંજન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો સારા મ્યુઝિયમ આવ્યું છે હૈદરાબાદમાં ક્યાં હૈદરાબાદમાં તો મિત્રો આવી રીતે જોડી લેવા અને મિત્રો એનો જવાબ અહીંયા આપેલો છે અહીંયા પણ તમારે નજર નાખી લેવી જો તમને અમે જોડે ખબર ન પડે તો અહીંયા તમે જોઈ લેવું અહીંયા આપેલ છે મિત્રો એનો આન્સર છે જોઈ લો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં ભારતીય સંગ્રહાલય કોલકતામાં સારા સંગ્રહાલય હૈદરાબાદમાં તો મિત્રો આપણે આગળ વધી જઈએ તો રજુ માર્ગ દેશનું સ્વાયતન વ્યાપાર તુલા તો મિત્રો પહેલા પહેલા સાથે મિત્રો સી આવશે તો આપણે જોઈ તો પહેલા સાથે સી એટલે કલોલ થી કોયલી નિગમ તો આપણે જોઈએ તો પેલા સાથે મિત્રો જવાબ સી આવશે શું હશે સી પછી આપણે જોઈએ તો ભારતનો રજુ માર્ગ તો ભારતના રજ્જુ માર્ગ એટલે બીજા ડી આવશે મિત્રો તો આપણે જોઈએ તો બીજા સાથે ડી આવશે દાર્જીલિંગમાં રજ્જુ માર્ગ છે મિત્રો પછી આપણે તો પછી દેશનું સ્વાયત પ્રસારણ ત્રીજા સાથે આપણે જોઈએ તો ત્રીજા સાથે શું આવશે મિત્રો એ આવશે ત્રીજા સાથે એ આવશે પ્રસાર ભારતી અને હકારાત્મક વ્યાપાર તૂટતા એની સાથે આવશે એ મેક ઇન ઇન્ડિયા તો મિત્રો જોઈ લો આવી રીતના આન્સર છે અને આ પણ પહેલો છે તમારે જોઈ લેવું આવી રીતે જવાબ રહેશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ તો મિત્રો હવે આપણે વિકલ્પો વાળા પ્રશ્ન પૂરા આપણે જોડકાવાળા પૂરા થયા તો આપણે હવે ખાલી જગ્યાવાળા જોઈ લઈએ તો પહેલું છે પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા ખડકોમાંથી લોખંડ તાંબુ તાંબુ જસત સોનું અને ચાંદી જેવા ખનીજો મળે છે તો એમાં આવશે આગ નહીં ખડકો કેવા મિત્રો આગ નહીં ખડકો પછી પ્રશ્ન નંબર બે કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનીજો ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે તો મિત્રો આપણો આન્સર હશે પસ્થર ખડકોમાંથી ખરું પસ્થર ખડકોમાંથી કોલસો અને તેલન કુદરતી હોય પસ્થર ખડકોમાંથી મળે છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન સ્લેટ આરસ પહાણ અને હીરા ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે તો મિત્રો સ્લેટ આરસ પહાણ અને હીરા સી રૂપાંતરિત ખડકોમાંથી મળે છે કેમાંથી મિત્રો રૂપાંતરિત ખડકોમાંથી પછી ચોથા નંબરનો ક્વેશ્ચન મેગ્નેશિયમ બોક્સાઇટ ટાઇટેનિયમ વગેરે ખનીજો કેવા ખનીજો છે તો એમાં જવાબ આવશે ધાતુમય ખનીજો તો તમે ઇમ્પોર્ટન્ટ છે લોખંડની આગની કોલસોની સ્લેટ રૂપાંતરીમાંથી પાંચમા નંબરનો ક્વેશ્ચન લાસ્ટ ખાલી જગ્યા વાળો ક્વેશ્ચન ક્રોમિયમ મેગેઝીન ટંગસ્ટન વેનેડિયમ વગેરે ખનીજો આપણે જોઈએ તો વગેરે ખનીજો ખાલી જગ્યા ખનીજો છે તો મિશ્ર ધાતુ રૂપી ધરાવતા ખનીજો કયા મિત્રો મિશ્ર ધાતુરૂપી ધરાવતા ખનીજો તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે તો મિત્રો આપણે જોઈએ તો વિભાગ બી છે દરેક વિધાનને નીચે આપેલા વિધાનમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો તો ગુજરાતનો પહેલો જવાબ આવે પહેલો ક્વેશ્ચન ગુજરાતમાં ખાલી જગ્યા શહેર ને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે તો આપણો એમાં જવાબ રહેશે મિત્રો અમદાવાદ અમદાવાદ ને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે શું મિત્રો ડેનિમ સિટી પછી બીજા નંબરનો ક્વેશ્ચન તમિલનાડુમાં ખાલી જગ્યા આ શહેર ખાલી જગ્યા શહેરમાં કુતરાવકા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે તો જવાબ આવશે કોયમ્બતુર જો મિત્રો આપણે આગળ વધી જઈએ પ્રશ્ન નંબર ત્રણ છે શણ શણ અને અને બનેલી વસ્તુ ભાતનું સ્થાન તો ભાતનું સ્થાન છે પ્રથમ બીજા નિકાસ ભાત નો ક્રમ કેટલામો છે તો બીજા નંબરનો પહેલો નંબર નો ક્રમ છે બાંગ્લાદેશનો આપણે જોઈએ તો પાંચમા નંબર નો વિક્રમવાળો ક્વેશ્ચન છે મિત્રો રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભાત નો ક્રમ કેટલામો છે તો રેશમના ઉત્પાદનમાં ભાત નો ક્રમ છે બીજા નંબરનો સઠ્ઠા નંબર નો ક્વેશન કેન્દ્ર સરકારે મહત્વના પાંચ સ્થળોને ખાલી જગ્યા રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે મિત્રો તો જવાબ રહેશે મિત્રો ઐતિહાસિક પછી આપણે જોયું તો સાતમા નંબરનો ક્વેશન ખાલી જગ્યા રિફાઇનરી પરિણામે આગ્રાના તાજ મહેલા સ્વેત સંગ સંગે મરમર આરસ ઝાખા અને પીળા પડી ગયા હતા તેમાં આપણે જોયું તો મથુરા મથુરાની રિફાઇનરી ના કારણે જે હમણાં હાલપુરથી બંધ કરવામાં આવેલી છે તો મિત્રો વિકલબો વાળા પ્રશ્ન પૂરા થઈ ગયા અને આપણે તો હવે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં એક શબ્દોમાં ઉત્તર લખો તો પહેલું છે કોની નીતિએ ભાતને ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી તો બ્રિટિશ શાસનની બ્રિટિશન ઈસવીસન અઢારસો પંચાણું માં નજીકનું શણનું કારખાનું ક્યાં સ્થપાયું તો આપણે જોઈએ તેમાં આવશે રિસરામાં ક્યાં રિસરામા ત્રીજા નંબરનો ક્વેશ્ચન જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે છે તેને કેવા ઉદ્યોગો કહે છે તો જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેના મોટા પાયાના ઉદ્યોગો કહે છે મિત્રો કેવા મોટા પાયાના ઉદ્યોગો પ્રશ્ન નંબર ચાર જે ઉદ્યોગોમાં શ્રમિકો સંખ્યા ઓછી હોય તે ઉદ્યોગોને કેવા ઉદ્યોગો કહે છે તો નાના પાયાના ઉદ્યોગો જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે કેવા મિત્રો નાના પાયાના ઉદ્યોગો પાંચમા નંબરનો ક્વેશ્ચન મુંબઈના કયા ઉદ્યોગનું વિશ્વ મહાનગર કહે છે તો એમાં જવાબ આવશે સુત્રા કાપડ છઠ્ઠા નમોનો ક્વેશન ભારતના બંધારણે કોને સ્થાપના માટે નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે તો લોકતંત્રની સ્થાપના માટે પછી આપણે જોઈએ તો સાતમા નમનો ક્વેશન છે નાગરિકોને મૂળભૂત કોનું રક્ષણ કરવાની ફરજ કોની છે ન્યાયતંત્ર એટલે કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ વગેરેની અને એને આપણે જોઈએ તો એમાં રીટું પણ બહાર પડતી હોય છે આઠમા નમનો ક્વેશ્ચન બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી ઘોષણા કોણ તરફથી કરવામાં આવે છે તો સંયુક્ત રાષ્ટ્ર તરફથી જેની આપણે જોઈએ તો સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ ના રોજ થઈ હતી રાષ્ટ્રની સંપત્તિ કોની ગણાય છે તો બાળકોની દસમા નંબરનું માનવ હક્કોનું ઘોષણા પત્ર કોણે ઘોષિત કર્યું છે તો આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર છે કુલ એકસો ત્રાણું દેશ છે ને સાઉ આપણે જોઈએ સાઉ સુડાન છે એ નવીનતમ દેશ છે વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો તો પહેલું છે આપણા વારસાનું સંરક્ષણ સાથી આવશ્યક બન્યું છે તો મિત્રો તમે વાંચી લો તો મિત્રો સારી રીતે પોસ્ટ કરીને વાંચી લેજો તો હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું બાકીના જ ક્વેશ્ચનો તમે ધીરે ધીરે પોસ્ટ કરીને વાંચી લેજો આપણા વારસાના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ આ બાબતો આપેલા સહી તમારે જોઈ લેવી મિત્રો પોઝ કરીને વાંચી લઈ જઈએ ભારતમાં બરફના પ્રાપ્તિ સ્થાનો જણાવો જોઈએ ભારતમાં નીચે છે ભારતમાં રંગનું આચારંગનું અબરખ સ્ફટિક સ્ફટિકમય ખડકોમાં વિશાળ જથ્થામાંથી મળી આવે છે ભારતમાં બરફનું મુખ્ય ઉત્પાદન રાજ્ય ઝારખંડ બિહાર આંધ્રપ્રદેશ અને રાજસ્થાન છે આ ઉપરાંત કર્ણાટક પશ્ચિમ બંગાળ તમિલનાડુ વગેરે રાજ્યોમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે ઝારખંડમાં આવેલી હજારી બાગની અબરખની ખાણો ઘણી જાણીતી છે આપણે તો મુખ્ય ઉત્પાદક છે ઝારખંડ બિહાર અને આંધ્રપ્રદેશ પછી આપણે આગળ વધી જઈએ ગુણધર્મો અને ઉપયોગો જણાવો તો સીસાનું મુખ્ય ખનીજ ચેલેના નામે ઓળખાય છે તો મુખ્ય ખનીજ ચેલેના નામે ઓળખાય છે સીશાના ગુણધર્મો ઉપયોગો નીચે પ્રમાણે છે શિશુ મુલાયમ પરંતુ વજનમાં ભારે થતું છે તેનું ગલનબિંદુ નીચું હોવાથી તેને સહેલાઈથી પીગળાવી શકાય છે તેનો ઉપયોગ મિશ્ર ધાતુઓ ફ્યુઝ સ્ટોરેજ બેટરી સંગ્રાહક કોષ શસ્ત્રો કેબલની રક્ષક નળીઓ તેલીઓ રંગ સફેદો કાચ રબર વગેરે બનાવવામાં થાય છે તો શીશાની મુખ્ય ખનીજને છેલ્લેના કેવો ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો વિકલ્પમાં પૂછાય શકે છે પછી આપણે જોઈ તો ભાતમાં તાંબાની કાચી ધાતુ ક્યાં ક્યાંથી મળી આવે છે તો ભાતમાં તાંબાની કાચી ધાતુ નીચેના સ્થળોથી મળી આવે છે મિત્રો વાંચી લો અને બીજો ક્વેશ્ચન છે જોઈ તો આપણે એક્સપ્રેસ ધોરી માર્ગો તો એક્સપ્રેસ ધોરીમાર્ગો કુત્તા નીતિ માર્ગો પણ કહેવાય છે એ પણ તમે વાંચી લો તો હું ધીરે ધીરે ક્રોલ કરું છું જોઈ લેજો પોઝ કરીને વાંચી લેજો એક્સપ્રેસ માર્ગો છે એ જોઈ લો મિત્રો મિત્રો આપણે આગળ વધી જઈએ ભારતમાં દરિયાઈ છે તેના પર તેર મોટા અને બસો જેટલા નાના બંદરો આવેલા છે બાકીનું વાંચી લો મિત્રો ભારતના પશ્ચિમ કિનારે કંડલા એટલે આપણે ગુજરાતમાં કંડલા આવેલું છે મુંબઈ નાહવા સેવા જેવા ખાતે જવાલા નહેરુ બંદર મારમો ગોવા ન્યુ બેંગ્લોર, કોચી, કોચીન તથા પૂર્વ કિનારે કોલકાતા, હલ્દીયા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, એનોર, ચેન્નાઈ અને તુતીકોરિન બંદરો છે. મુંબઈ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે. ગુજરાતના દરિયા લગભગ સોળસો કિમી લાંબો છે. ગુજરાતના દરિયા નાના મોટા તેતાલીસ બંદરો છે. જેમાં કંડલા, મુદ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, ઓખા, પોચિતરા, હજીરા વગેરે મહત્વના બંદરો છે. ભારત ઓટોમેટિક લોકગેટ ભાવનગરમાં ઓટોમેટિક લોકગેટ ધરાવતું એક માત્ર બંદર છે પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું અને કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આન્સર છે ક્વેશ્ચન છે તો જોઈ લેજો જોઈ લો મિત્રો તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે ભ્રષ્ટાચાર અર્થતંત્ર અને સમાજ પર કઈ અસરો પર થાય છે એ જોઈ લો મિત્રો મિત્રો પોઝ કરીને વાંચી લેજો હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું બાકી ઘણા ક્વેશ્ચનો બાકી છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો તો આપણે જોઈ તો સૌર ઉર્જા વિશે તમારે લખવાનું છે તો મિત્રો હું ધીરે ધીરે સ્ક્રોલ કરી તમે વાંચતા રહેજો તમે મિત્રો બીજો ક્વેશ્ચન છે ભારતના પરિવહન ઉપર ઉદ્યોગ વિશે ટૂંકનો લખો એ પણ હું ધીરે ધીરે આપણે જોઈ તો કરું છું તો ભારતમાં રેલવે સડક જળમાર્ગ અને માર્ગ થતા પરિવહન માટે અનેકવિધ ઉપકરણો છે રેલવે પહેલો ભારતીય રેલ પોતાની જરૂરિયાતના ઉપકરણ જેવા કે રેલવે એન્જિન મુસાફરીના ડબ્બા માલગીડીના વેગનો વગેરેનો પોતે તૈયાર કરે છે રેલના પાટા અને રેલની સ્લીપરો લોખંડના પોલાદોના કારખાના બને છે કારખાનાઓ બને છે રેલવે એન્જિન ત્રણ પ્રકારના છે વરાળ એન્જિન ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન વર્તમાન સમયમાં વરાળ એન્જિન ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગ લેવાય છે રેલવે એન્જિનોને નિર્માણ ચિત્રરંજન અને વારાણસીમાં થાય છે રેલવે એન્જિનોનું નિર્માણ ચિત્રરંજન અને વારાણસીમાં થાય છે મુસાફરીના ડબ્બા કોચ પેરામ પેરામ્બર બેંગલુરૂ અને કપૂરથલા અને કોલકત્તામાં બને છે આ ઉપરાંત વેગનો વેગનો રેલવેના પાટા એન્જિન પાર્ટ વ્હીલ વગેરે રેલવેના કારખાના તેમજ ખાનગી ક્ષેત્રમાં ઉપયોગી જ્યાં બનાવવામાં આવે છે તો મિત્રો આગળ વધી જઈએ પછી સડક માર્ગ છે પછી જહાજ જહાજ બાંધકામ છે બીજું વાંચી લો મિત્રો તો મિત્રો હું ધીરે ધીરે કોલ કરું છું જોઈ લેજો પોસ્ટ કરીને જહાજ બાંધકામ છે ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો ઓગણીસો પાંચમાં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ ઓગણીસો અઠાવનમાં બેંગ્લુરૂ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેલની સ્થાપના થઈ હેતુ આકાશવાણી આકાશવાણીને હવામાન વિભાગનો પુરાણ બનાવવાનો હતો પછી ઈસરો છે ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશન બેંગ્લોર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે અને ભારતનું સિલિકોન વેલી ગણાય છે તો વાંચી લેજો પોઝ કરીને તો મિત્રો આપણે આગળ વધી જઈએ પરિવહનના વિવિધ લાભો જણાવો તો મિત્રો આપણે જોઈએ તો પરિવહનના લાભો છે જોઈ લો મિત્રો પોઝ કરીને વાંચી લેજો આગળ વધી જઈએ બાકી એ વાંચી લો મિત્રો અને ભારતીય રેલવેના સવિસ્તૃત પરિચય આપો ઇક્શન પણ જોઈ લો મિત્રો ભારતીય રેલવે છે જોવો તો મિત્રો ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસાધન છે તે દેશના ખેતી ઉદ્યોગ વેપાર સેવા વગેરે વ્યવસ્થાના ક્ષેત્રોમાં વિકાસનો મહત્વનો ફાળો આપે છે ભારતમાં કેટલાક દુર્ગમ વિસ્તારોને બાદ કરતા લગભગ બધા સ્થળો મહત્વના સ્થળોએ માર્ગોથી સાંકળી લેવામાં આવ્યા છે ભારતીય દ્રષ્ટિએ ભારત રેલવે માર્ગની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં દ્વિતીયનું છે દ્વિતીય નંબરનું છે ભારતમાં રેલમાર્ગની શરૂઆત અઢારસો તેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી ભારતમાં બ્રોડબેઝ મીટર ગેજ નેરો ગેજ એમ ત્રણ પ્રકારના રેલ માર્ગો ધરાવે છે મીટરમાં માં આપણે જોઈએ એક મીટર હોય છે નેરો ગેજ માં છસો છસો આજુબાજુ અને બ્રોડ ગેજ માં એક પોઈન્ટ સાત જેટલું આજુબાજુ મીટર હોય છે બાકીની માહિતી તમે વાંચી લો અહીંથી તમારે તમારા પુસ્તકમાંથી મિત્રો મળી જશે ને આ મિત્રો પણ વાંચી લો જો મિત્રો તમને અમારો આ પેપર સોલ્યુશન ગમતું હોય તો અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે જો બે આઇકન પણ દબાવી દેજો અને શેર પણ બધે કરી દેજો અને મિત્રો જો પોઝ કરીને આ વાંચી લેજો તો મિત્રો હવે આપણા પેપર સોલ્યુશનો એડ કરીશી જય હિન્દ જય ભારત